વધે એક ઉદાહરણ જોઈશું. ઊભી લાઈન ગણીશું, એક અને બે બાજુ ઉપર લખીશું, ગુણ્યા આડી લાઈન, એક બે ત્રણ ને. હવે બંને સંખ્યામાંથી એક એક ઓછા કરી એનો ગુણાકાર કરીશું. બેમાંથી એક ઓછા થતા એક મળશે, ચારમાંથી એક ઓછા થતા ત્રણ મળશે, ચારનો ગુણાકાર બે સાથે થતા આઠ મળશે, ત્રણનો ગુણાકાર એક સાથે થતા ત્રણ મળશે, આઠ અને ત્રણનો સરવાળો અગિયાર થશે. અહીં આકૃતિમાંથી કુલ અગિયાર ચોરસ આપણે બનાવી શકીએ છીએ. કેવી રીતે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર. ચોરસ એક વધુ ઉદાહરણ જોઈએ. ઊભી લાઈન ગણી, એક બે ત્રણ ચાર પાંચ પાંચ ગુણ્યા આડી લાઈન ગણીશું, એક બે ત્રણ ચાર. હવે અહીં પાંચ ગુણ્યા ચાર આ સંખ્યામાંથી એક એક ઓછા કરતા જઈશું. આ ક્રિયા આપણે દરેક વખતે કરીશું. પાંચમાંથી એક બાદ કરતા આપણને ચાર મળશે, ગુણ્યા ચારમાંથી એક બાદ કરતા ત્રણ મળશે, ત્યારબાદ આગળ ચારમાંથી એક ઓછું કરતા ત્રણ મળશે, ત્રણમાંથી એક ઓછા કરતા બે મળશે, ત્રણમાંથી વધુ એક ઓછા કરતા આપણને બે મળશે, બેમાંથી એક ઓછા કરતા આપણને એક મળશે. એકથી વધુ ઓછા આપણે કરી શકીશું નહીં, કારણ કે શૂન્ય છે અને જેનો ગુણાકાર સંખ્યા સાથે થતાં જવાબ શૂન્ય મળે છે. ગુણાકાર કરીશું, પાંચનો ગુણાકાર ચાર સાથે થતાં વીસ મળશે, ચારનો ગુણાકાર ત્રણ સાથે બાર મળશે, ત્રણનો ગુણાકાર બે સાથે થતા છ મળશે, બેનો ગુણાકાર એક સાથે થતા બે મળશે, શૂન્ય અને બે બે થશે, બેનો સરવાળો ચાર છ સાથે થતા આઠ મળશે, આઠ અને બે દસ, શૂન્ય લખીશું બધી એક હશે, એક અને બે ત્રણ અને એક ચાર. આમ કુલ આકૃતિમાં આપણે 40 ચોરસ મેળવી શકીએ છીએ.